ગુડ મોર્નિંગ બાળકો, ચેપ્ટર 2 ને લેક્ચર 18 પ્રમાણે આપણે જોઈશું નાટ્ય કલા. સામાન્ય રીતે નાટક કે નાટ્ય કલા શું છે એ વાત આપણે જાણીએ જ છે. નાટ્ય કલા એ નૃત્યની સાથે કલાત્મક બાબતનો વિશેષ ઉપહાર લાવવો એવો એક ખ્યાલ એટલે નાટ્ય કલા. તો નાટ્ય કલાને આધીન રહીને આપણે અમુક જે બાબતો છે તે ચોક્કસપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. જોઈએ, મનોરંજનની સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા છે. ધ્યાન આપશું, મનોરંજન અને સાથે સંસ્કાર. હવે આપણને મનોરંજન પણ પૂરું પાડે છે અને સાથે તેનાથી આપણને સંસ્કાર પણ પ્રાપ્ત થાય છે. એટલે તેમાંથી એક સારો વિચાર બોધરૂપી પ્રાપ્ત થયો, એક સંસ્કાર રૂપી સિંચિત થયું, તે બાબતને મહત્વ આપવામાં આવે છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડનાર વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલા જે છે એની એક આગવી ઓળખ છે. એટલે આપણે જોઈ ગયા છે કે એક નટ જે છે એ નટ એ ચોક્કસ વિદૂષકનું કામ કરે છે, જેને ટૂંકમાં વિદૂષક તરીકે ઓળખી શકાય. તો એ જે વિદૂષક છે એ તે નાટકનો સૂત્રધાર છે, વચ્ચે વચ્ચે મનોરંજન અને સાથે તેનો ચોક્કસ ખ્યાલ આપણને શીખવતો જાય છે, તે વાત પર મહત્વ આપવામાં આવે છે. બીજી બાબત એની સાથે જોડવામાં આવી કે તેથી તેની એક ઓળખ ઊભી થઈ, ભરત મુનિ દ્વારા રચિત. યાદ રાખશો, ભરત મુનિ દ્વારા રચિત જે છે એ ભરત મુનિ દ્વારા રચિત નાટ્ય શાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે, જે નાટકનું નામ છે નાટ્ય કલા. યાદ રાખશો, નાટ્ય કલાના સ્વરૂપમાં નાટ્ય શાસ્ત્ર. જોઈએ તો ભરત મુનિ એના રચયિતા છે અને નાટ્ય શાસ્ત્ર એનું ચોક્કસ એક સામાન્ય રીતે ગ્રંથ તરીકે બાળકો ઓળખી શકાય. અને તેમાં તેને પ્રચલિતતા બનાવી નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર, રંગમંચ જે રંગમંચ છે એના ઉપર દ્રશ્ય અને શ્રાવ્ય, કારણ કે સામે જે શ્રોતાગણ છે એ નાટકને શું કરે છે, સાંભળે પણ છે, જોઈ પણ શકે છે, અને જે તે પાત્ર દ્વારા અભિનય એટલે દ્રશ્ય શ્રાવ્ય અને અભિનય કલાનો એક ચોક્કસ ખ્યાલ એમાં જોડાયેલો છે. એટલે તે શ્રોતાગણ એને જોઈ પણ શકે છે, સાંભળી પણ શકે છે, અને અભિનય દ્વારા તેનું મનોરંજન કે સારો એક લક્ષણ એક ગુણ સંસ્કાર પણ પ્રાપ્ત કરી શકે છે. આગળની વાત કરી છે કે શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે એ અબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રચલિત પ્રાચીન કલા છે. હવે પછી એમાં કોઈ પણ હોઈ શકે, બાળક, સ્ત્રી પુરુષ કે અબાલ વૃદ્ધ જે છે એ પણ હોય શકે. એનો અર્થ શું થયો કે આજે નાટ્ય શાસ્ત્રમાં ભરત મુનિનો જે વર્ણન છે એમ કહેવા માંગે કે લોક શિક્ષણ આપતી એક ચોક્કસ મહત્વની સંસ્થા તરીકે ઓળખી શકાય. અને એ લોક શિક્ષણમાં બાળક પણ જઈ શકે, સ્ત્રી પુરુષ પણ અને અબાલ વૃદ્ધ હોય તે પણ. એનો અર્થ શું થયો કે એમાંથી કંઈક શીખે છે, સમજે છે, જાણે છે, અને એ રીતે તે નાટકનો સાર સ્પષ્ટ કરી શકે છે. કારણ કે જે વ્યક્તિ શિક્ષિત ન હોય એ પણ દ્રશ્ય હોવાને કારણે, શ્રાવ્ય હોવાને કારણે, અભિનય કક્ષાને કારણે તે એમાંથી કંઈક તો પ્રાપ્ત કરી શકે જ છે, એ રીતે એમાંથી એ શીખી શકે છે. આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિ કહે છે કે બધી જ કલાઓનો સંગમ, બધી જ કલાઓનો સરવાળો, બધી જ કલાઓનો સુમેળ જે રહેલો છે તે શેમાં રહેલો છે, તો કે નાટ્ય કલામાં રહેલો છે. ખાસ યાદ રાખશો બાળકો, નાટ્ય કલા. એટલે ભરત મુનિના કહેવા પ્રમાણે કે એવું નોંધે છે કે નાટ્ય શાસ્ત્ર, નાટ્ય કલા એક એવો કલાત્મક ખ્યાલ છે કે જેમાં સવિશેષ મહત્વ એમની સાથે જોડાયેલો છે. જેમાં લખ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી
એવું કોઈ શાસ્ત્ર નથી. યાદ રાખજો, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ શિલ્પ નથી. બીજી વાત લખે છે કે એવી કોઈ વિદ્યા નથી, એવી કોઈ વિદ્યા નથી. અને સાથે એ લખે છે કે એવું કોઈ કર્મ નથી, એવું કોઈ કર્મ નથી. અને સાથે છેલ્લી બાબત લખે છે કે જે નાટ્ય શાસ્ત્રમાં ન હોય, જે નાટ્ય શાસ્ત્રમાં ન હોય. જોઈ શકો છો, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ વિદ્યા નથી. શાસ્ત્ર કે જેમાં નાટ્ય શાસ્ત્રનો અંશ ન હોય, એવું કોઈ શિલ્પ નથી, એવી મૂર્તિ નથી કે જેમાં નાટ્યનો અભાવાત્મક ખ્યાલ ન હોય, એવી કોઈ વિદ્યા નથી કે જેમાં નાટકનું વર્ણનનું સ્વરૂપ ન હતું હોય, એવું કોઈ કર્મ નથી જેમાં નાટકનું સ્વરૂપને આવકારદાયક બનાવવામાં આવ્યું હોય. જે નાટ્ય શાસ્ત્રમાં ન હોય તો બધી જ બાબત શેમાં છુપાયેલી છે? નાટ્ય શાસ્ત્રમાં. એવું ભરત મુનિનું કહેવું છે. ધ્યાન રાખશો, જયારે તમને આ ટૂંકનો જે છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સાથે બે માર્ક્સ નો પ્રશ્ન માટે પૂછે કે નાટ્ય કલા વિશે, નાટ્ય શાસ્ત્ર વિશે ભરત મુનિનું શું કહેવું છે, શું વિચાર છે, તો તમે આ બાબતને પોઈન્ટ કરી શકો છો કે જેમાં શું ન હોઈ શકે. એક કલા તરીકે શાસ્ત્ર, શિલ્પ, વિદ્યા અને કર્મ ન હોય એવું બનતું નથી. આગળ જઈએ. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. પહેલું નાટક દેવાસુર સંગ્રામ, યાદ રાખજો, દેવાસુર સંગ્રામ, દેવો અને અસુરો વચ્ચેનું યુદ્ધ, દેવ અને અસુરો વચ્ચેનું યુદ્ધ જે આપણે જાણીએ છીએ. એની સાથે સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાષે મહાભારત આધારિત કર્ણભાર, જેથી તમે સંસ્કૃત વિષય ભણો છો તો એ તમને ખ્યાલ જ છે, કર્ણ ઉપર આધારિત જે બનેલો એક વિષય નાટ્યશાસ્ત્ર કર્ણભાર. અને ઉરુભંગ જે ગદાધારી ભીમ જે છે એના વિષય ઉપર તૈયાર થયેલો ઉરુભંગ. અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપ્યો છે. તો તમને પૂછે કે ભાસ દ્વારા રચિત નાટકોના નામ લખો, તો આપણે લખી શકીશું ઉરુભંગ, ઉરુભંગ, દૂતવાક્યમ અને કર્ણભાર. યાદ રાખશો, મહાકવિ, સંસ્કૃત મહાકવિ જે કહેવાય ભાસ, કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ. જ્યારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન સંકુંતલમ, સંકુંતલા અને રાજા અભિજ્ઞાન જે છે એના વિશેનો નાટક વિક્રમવર્ષન, રાજા વિક્રમનું, રાજા વિક્રમ જે છે એ વિક્રમ રાજાની મહાત્મત્યા જે લખી છે, તેમજ માલવિકાગ્નિમિત્રમ જે ત્રણ નાટકો જે મહાકવિ કાલિદાસના છે. ખાસ યાદ રાખજો, ઉપર આપણે ત્રણ કોના જોઈ ગયા છે, ભાષના, અને આજે જોઈ રહ્યા છે એ કાલિદાસના, અભિજ્ઞાન સંકુંતલમ, વિક્રમવર્ષ્યમ અને માલવિકાગ્નિમિત્રમ. સૌથી વધુ જાણીતી રચનાઓ છે જે આજે પણ વિશ્વમાં શ્રેષ્ઠતા ધારણ કરેલી જોવા મળે છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી. કારણ કે સંસ્કૃત એ દેવોની ભાષા હતી, સંસ્કૃત એ પાયાની ભાષા હતી, અને એના આધાર ઉપર કહી શકાય કે તેનો જે વિશેષ ખ્યાલ છે એ ખૂબ જ પ્રચલિત હતો. ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે છે. ખાસ યાદ રાખજો, ગુજરાતની નાટ્યકલામાં, ગુજરાતી નાટ્યકલામાં જયશંકર સુંદરી, જયશંકર સુંદરીનું નામ સવિશેષ હતું. બીજી બાબત, આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ગીવાલા વગેરેનો ફાળો
આ નાટકો ગુજરાતી નાટ્યશાસ્ત્રમાં સવિશેષ જોવા મળે છે. આમ દેશી નાટક અને સમાજ સાથે નાટ્ય સંસ્થાનો ફાળો પણ નોંધપાત્ર છે એમ કહી શકાય. આ ઉપરથી કહી શકાય કે નાટ્યશાસ્ત્રની જે પરિભાષા છે એ કઈ રીતે એની સાથે વિકસેલી છે, તો આ બાબતને આપણે અહીંયા ધ્યાન રાખી શકીએ. તો ધ્યાન રાખશો એમાં ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર કઈ રીતે નાટ્યશાસ્ત્રને શ્રેષ્ઠ ગણાવે છે એ ઇમ્પોર્ટન્ટ બાબત બની રહેશે. કવિ કાલિદાસના જે નાટકો છે તે અને કવિ ભાસ જે છે એના નાટકોને સવિશેષ અહીં ધ્યાનમાં રાખશો. બીજું, સંપૂર્ણ ટોપિક નાટ્યશાસ્ત્ર એક ટૂંકનો તરીકે ઇમ્પોર્ટન્ટ પણ પ્રશ્ન બની રહેશે. આગળ દેશો આપણે ભવાઈ જોઈએ. બાળકો ભવાઈ શું છે? ભવાઈ તો ભવાઈ એ એક નાટકની જ પદ્ધતિ કે પ્રકાર છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. સિમ્પલી વસ્તુ છે કે આપણે કોઈ મૂવી જોતા હોય, મૂવીમાં જે સીન હોય જે સામે જોઈ રહ્યા છે, તો કોઈ કરુણ દ્રશ્ય હોય તો એની સાથે સામેની વ્યક્તિ તે દ્રશ્યની સાથે કે તે મુશ્કેલીની સામે ઝઝૂમી રહી હોય અને રડી રહી હોય, ધ્યાન રાખજો, તો આપણે પણ સામે જોતા શું કરીએ છે? રડી પડીએ છે. તો એ બાબત શું બતાવે છે? ભાવ પ્રધાન ખ્યાલ. ભાવ પ્રધાન ખ્યાલ દર્શાવે છે. એનો મતલબ શું થયો કે આપણે ભાવ પ્રધાનતાને ધ્યાનમાં રાખીને તેના ઉપર એકંદરે એક એ વિચાર તરફ જઈએ છીએ. ભવાઈ એ અસિત ઠાકર દ્વારા શરૂ કરાયેલી, યાદ રાખ્યું, અસિત ઠાકર દ્વારા શરૂ કરાયેલી. તો અસિત ઠાકર જે છે એ અસાઈત ઠાકર, આમ પૂરું નામ અસિત અસાઈત ઠાકર તરીકે ઓળખાય છે, અસાઈત ઠાકર દ્વારા રજૂ કરાયેલી એક ચોક્કસ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની, ગુજરાતની 700 વર્ષ જૂની વિશિષ્ટ પદ્ધતિ છે એમ કહી શકાય. યાદ રાખશો બાળકો, એક વિશિષ્ટ પદ્ધતિ છે, 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે, વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા, ધ્યાન રાખશો. આ રીતે ભાવ પ્રધાન ખ્યાલ આપણને રજૂ કરે છે ભવાઈ. અસાઈત ઠાકર એના નિર્માતા તરીકે ઓળખી શકીશું. ગુજરાતની 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા તરીકે એને આપણે ઓળખી શકીએ છીએ. સસ્તા ખર્ચે લોક શિક્ષણ, કારણ કે એની પાછળ વધુ ખર્ચ થતો નથી, સામાન્ય પડદો અને જે પાત્રો ભજવનાર છે તે અને અમુક ચોક્કસ વાદ્યો કે જરૂરી સામગ્રી હોય છે, એટલે ઓછા ખર્ચે લોક શિક્ષણ, લોકોને સારું શિક્ષણ કે મનોરંજન પૂરું પાડી શકાય છે. આ નાટ્ય કલાનો સોલંકી યુગમાં, યાદ રાખશું, ગુજરાતમાં સોલંકી યુગને આપણે સુવર્ણ યુગ કહીએ છીએ, યાદ રાખશો બાળક, સુવર્ણ યુગ. હવે આ જે સુવર્ણ યુગ છે એ સોલંકી યુગ સમયનો છે, તેથી સોલંકી યુગના સમયમાં આ નાટકનો સવિશેષ એટલે કે ભવાઈ તરીકે સવિશેષ ખ્યાલ ઉદ્ભવ્યો. મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો, કારણ કે આપણે વાત કરી ગયા કે ભાઈ સામાન્ય પડદો હોય છે તેમાં આ નાટકો ભજવાતા હોય છે. હળવી શૈલીની રમૂજ એટલે આનંદ અને સાથે ભૂંગળ વાદ્ય, ભૂંગળ જે એક સાધન છે વગાડવાનું કે અવાજ કરનારું એક સાધન છે, એ સંગીત પ્રધાન નાટક તરીકે અને વેશ તરીકે રામદેવનો વેશ, ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી જે નાટક ભજવાતા હોય એમાં રામદેવ ભગવાન રામનો વેશ અને એના જુદા જુદા પાત્રનો વેશ ધારણ કરીને આ નાટકને ભજવવામાં આવે છે. ઝંડા ઝોલણનો વેશ, કજોડાના વેશ એટલે પછી કોઈ પણ વિષય ઉપર, એક પતિ પત્ની તરીકે કજોડું, એક શિક્ષણ કે સમાજને લઈને કજોડું, જેમાંથી એક સારો બોધ લોકો સુધી પહોંચે એવો એક વિષય ઉપર આ ભવાઈ ભજવાતું હોય છે. એ ભવાઈની વિશેષતા રહે છે, તો બાળકો આપણને પૂછે કે ભવાઈની વિશેષતા શું છે? ભવાઈની વિશેષતા લખો,
તો આપણે એ વાત સમજાવી શકીશું. ભવાઈના વિષય વસ્તુનામાં સામાજિક કુરિવાજોનો પ્રતિકાર હતા. આપણે વાત કરી ગયા કે સમાજમાં એક સારો બોધ પ્રાપ્ત થવો જોઈએ, જવો જોઈએ, અને એ રીતે કુરિવાજ શું થાય તો કે દૂર થાય. આમ પ્રતિકારકતાનો સમાવેશ થાય છે. આમ ગુજરાતમાં કન્યા કેળવણી, કારણ કે દીકરીઓને ભણાવવામાં નથી આવતું તો તેના વિષય ઉપર શિક્ષણ મળે, બેટી બચાવો, બેટી પઢાવો અને બેટી વધાવો જેવું સરકારે હાલમાં આપણને સૂત્ર આપ્યું છે, એ રીતે બાળકીઓનો બચાવ થાય, ભ્રૂણ હત્યા ન થાય, અન્યત્ર રીતે એનો હેરાન ન થાય, સમાજમાં એનો દરજ્જો પ્રાપ્ત થાય, એમ બધી જ બાબતને પ્રોત્સાહન આપવા માટેની આ ભવાઈઓ ખૂબ ઉપયોગી બને છે. જેવા કાર્યક્રમો રંગલા રંગલી, જે સામાન્ય એક રમકડાનો જે પ્રકાર છે, એવા રંગલા રંગલીનો આધાર લઈને આપણે એ પાત્રો સાથે ભવાઈ નાટકને પ્રયોગ કરી શકીએ છીએ અને જે કારગત નિવડતા લોકોમાં એક સારો સંદેશ પહોંચે છે. આમ ભવાઈ ભજવનારા ભવાઈયાઓ, ખાસ યાદ રાખજો, એક માર્ક્સ માટે ભવાઈ ભજવનારા ભવાઈયાઓ ભૂંગળ વગાડીને, એટલે કોઈ એક વાદ્ય છે એને અવાજ કરીને, જેવી રીતે શંખ વગાડવામાં એવી રીતે ભૂંગળને વગાડીને માતાજીની સ્તુતિ કરતા હોય છે અને એ રીતે માતાજીની સ્તુતિ થયા પછી તે ભવાઈની શરૂઆત થાય છે. તો આ બાબત થઈ ભવાઈની. થેન્ક યુ બાળકો.